चलो विद्यार्थी मित्रों, आज आप धोरण चार गुजराती कूहू एम स्व अध्ययन पोथी में पाठ पांच पवन की जाए तो गोल झापटो ए पूरीशू। एनो प्रश्न एक एम पहलू है, मिंटू रिशाय त्यारे शू बोलतो हसे? तो मिंटू रिशाय त्यारे गोल मांगे, गोल मांगतो होय, तेनी माता ने गोल आपवा कहे, तेने बधीज वखते गोल ज खावो होय। शेरडी नो रस केवी रीते निकले? तो शेरडी ना सांठा ने चिचोड़ा में मूकी वीजड़ी नी स्वीच चालू करवामां आवे, पछी चिचोड़ो फरतो जाए अने तेमां शेरडी पीलाती जाए अने तेनो रस निकले। मिंटू तो गोल बनावता सीखी गयो, चालो हवे तमे लखो के गोल केवी रीते बने। पहला शेरडी ने चिचोड़ा में नाखी तेनो रस काढ़वामां आवे, आ रस ने मोटा तावड़ा में भरवामां आवे अने पछी मोटा तवे थाथी हलावामां आवे, तेनुं फीण थाय ते काढ़ी नाखवामां आवे अने पछी गोल बन्यानी सरस सुगंध आवा लागे अने गोल तैयार थई जाय। हवे आगळ जोईए, नीचेना शब्दों साथे कयुं वाक्य बंध बेसतुं आवे छे तेनी सामे खरारी निशानी करो। હવે અહીંયા આગળ પહેલું છે પૂંઠ, તો એમાં ત્રીજું વાક્ય સામે ખરાની નિશાની કરીશું, મીંઠું પૂંઠ પર બચકું ભરે। અંકોડા, વીંછીને અંકોડા હોય છે ત્યાં ખરાની નિશાની કરીશું। વાડ, શેરડીનો ઊંચો ઊંચો વાડ લહેરાતો હતો ત્યાં ખરાની નિશાની કરીશું। ચીચોડો, શેરડી પીલવાનો ચીચોડો જબરજસ્ત ત્યાં ખરાની નિશાની કરીશું। ખોટો શબ્દ છે કે વાક્યને સાચું બનાવો, શેરડી પીલવાનો ચીચોડો ચીચડુક બોલે, ભાવતી વસ્તુ સામે હોય તો જીભ લબ લબ થાય, ગોળના ઢગલા થાય, ગોળ તો મઘમગતો હોય। રસ નીકળ્યા પછી શેરડીના કૂચા એક બાજુ ઠલવાય, એટલે આ જે શબ્દ ખોટા છે ત્યાં આપણે ચેકો મારી દઈશું। હવે આગળ જોઈએ, ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો। વસ્તુ અને એમાંથી શું શું બને? દૂધ, તો એમાંથી છાસ, માખણ, ઘી ને દહીં। લોટ, તો એમાંથી રોટલી, ભાખરી, લાડવા, લાપસી। લાકડું, તો ખુરશી, ટેબલ, પલંગ, કબાટ। લોખંડ, તો એમાંથી તિજોરી, હથિયાર, ઓજાર। પ્લાસ્ટિક, તો એમાંથી રમકડા, કબાટ, ટેબલ, ખુરશી, થેલી વગેરે। પ્રશ્ન પાંચ, કૌંસમાં આપેલ રૂઢિપ્રયોગોને યોગ્ય વિધાનની સામે લખો। અહીંયા અલગ અલગ રૂઢિપ્રયોગ આપ્યા છે, જે વિધાનમાં જે રૂઢિપ્રયોગ બંધ બેસે ત્યાં લખવાનું છે। ઘણા દિવસે મમ્મીને મળ્યો એટલે હું ખૂબ ખુશ થઈ ગયો, તો એમાં લખીશું કે ઘણા દિવસે મમ્મીને મળ્યો એટલે હું રાજીનો રેડ થઈ ગયો। અહા, ગુલાબજાંબુ જોઈને ખાવાની ખૂબ ઈચ્છા થઈ ગઈ, તો અહા ગુલાબજાંબુ જોઈને મોંમાં પાણી આવી ગયું। વિવાના છાબડીમાંના બધા કેળા તું ખાઈ ગયો, વિવાના છાબડીમાંના બધા કેળા તું ઝાપટી ગયો। રાણીની વાવ જોવા મારું મન ઉતાવળું થઈ ગયું, તો રાણીની વાવ જોવા મારું મન તલપાપડ થઈ ગયું। જો દિયા મારી સામે બોલીશ તો પછી નહીં થવાનું થશે, જો દિયા મારી સામે બોલીશ તો જોવા જેવી થશે। હવે છે નીચેના પાત્રો અથવા શબ્દ પોતપોતાની ખાસિયત અનુસાર કંઈક કહે છે તેના સંવાદ લખો। મિન્ટુ, મને ગોળ ખાવો છે, મારે ગોળ બનાવતા જોવો છે। મનછીબેન મકોડી, અત્યારે ગોળ નથી, ભાખરી શાક ખાઈ લે, બે દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો। એના પછી પવન, હું તો સુસવાટા કરતો કરતો બધે જ પ્રસરી જઉં, ઘરના બારી દરવાજા ખખડાવતો ખખડાવતો જાઉં। દીવો, મારાથી બધે અજવાળું થયું, આ પવને તો મને આખો હલાવી નાખ્યો। ગોળ, હું તો ખૂબ ગળ્યો અને મીઠો છું, બાળકોને ખાવાની મજા પડે અને મને ખાવાથી શક્તિ પણ મળે। હવે પ્રશ્ન સાત છે, સાતમા પ્રશ્નમાં કૌંસમાં આપેલા વાક્યોને આધારે પવન ક્યારે ગમે અને ક્યારે ન ગમે એનું વર્ગીકરણ કરો। ગમે ક્યારે? તો ગરમી લાગે ત્યારે, ઉત્તરાયણ આવે ત્યારે, પરસેવો થાય ત્યારે। અને ક્યારે ન ગમે? તો લૂ ફૂંકાય ત્યારે, શિયાળામાં ન ગમે, દીવો કરીએ ત્યારે અને નળિયા ખકડે ત્યારે। હવે પ્રશ્ન આઠ, વાક્ય સાચું હોય તો સચ્ચાઈભાઈ સચ્ચાઈ અને ખોટું હોય ત્યારે ખોટાજીભાઈ ખોટાજી લખો। મિન્ટુભાઈ તો સાવ ભોળા, એમને કદી રીસ ન ચડે, ખોટાજીભાઈ ખોટાજી। મિન્ટુભાઈ ખીજાયા અને તેમની પૂંઠે જ બચકું ભર્યું, સચ્ચાજીભાઈ સચ્ચાજી। ચીચોડામાં સાંઠો મૂકતા ચીચોડો ચબડાક ચબડાક ગાવા લાગ્યો, ખોટાજીભાઈ ખોટાજી। મિન્ટુને તો ગોળ સહેજે ન ભાવે, ખોટાજીભાઈ ખોટાજી। હવે આગળ જોઈએ, ગોળ તો શેરડીમાંથી જ બને, સચ્ચાજીભાઈ સચ્ચાજી। શેરડીના કૂચા બળતર તરીકે ઉપયોગમાં લેવાય, સચ્ચાજીભાઈ સચ્ચાજી। હવે છે નીચે આપેલ ઊંધા વાક્યો સીધા કરીને લખો, જો અહીંયા છે આ પવન, પછી મને ખૂબ ગમે છે, તો એ વાક્ય સીધું કરી અને અહીંયા લખેલું છે પવન મને ખૂબ ગમે છે। બીજું, સુસવાટા મારતો પવન। ત્રીજું, વધુ પવન એટલે વાવાઝોડું। એના પછી, મને વરસાદમાં ભીંજાવવું ખૂબ ગમે, વાદળો આકાશમાં ઉડે। એના પછી જોઈએ, બોલો હું કોણ,
બે ભાઈ ભેગા થાય ઘરની ચોકી કરતા જાય, છૂટા પડે જો બે ભાઈ, ચોર ના આવે તો જ નવાઈ. તો બારણા, ઘરમાં નાનકડી છે બાઈ, રૂમની રાણી છે કહેવાય, ખોલી દો તો અજવાળું ને વાસી દો તો અંધારું. લાઇટ, અમારો આકાશે મારો વસવાટ, નીચે આવું સરસડાટ, થોડા ટીપે ફરફર ફરફર, વધુ આવું તો મુશળધાર વરસાદ. ક્યાંથી આવે દેખાય નહીં, ક્યાં જશે એ ખબર નહીં, ઉનાળામાં ગમતો સદા, નામ મારું કહો ભલા પવન. નીચે આપેલ કોષ્ટકમાં એકમમાં આવતા કેટલાક શબ્દો છુપાયેલા છે, તેમાંથી કોઈ પણ પાંચ શબ્દો પરથી વાક્ય બનાવો. તો અહીંયા ઘણા બધા શબ્દો શોધી અને અહીંયા લખ્યા છે, ચીચોડો, નિશાળ, ગોળ, પૂંઠ, શેરડી, સાંઠા, મન, નળિયું અને પવન. જે શબ્દ લખ્યા છે તેનું અહીંયા ગોળ કરી દીધું છે. હવે આગળ એના વાક્ય જોઈએ. શેરડીને ચીચોડામાં નાખવામાં આવે. આજે નિશાળમાં ચિત્રની સ્પર્ધા છે. મિન્ટુને ગોળ બહુ ભાવે. મિન્ટુએ તો તેની જ પૂંઠ પર બચકું ભરી લીધું. શેરડીના રસમાંથી ગોળ બને. હવે એના પછી પ્રશ્ન 12, નીચેના પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું, અટકચાળો પવન કવિતાનું નામ તમારે આપવાનું હોય તો શું આપશો? તો પવનનું તોફાન. અટકચાળો પવન એટલે બધાને હેરાન કરતો પવન. એના પછી, જો તમે પવન થાવ તો શું કરશો? હું લોકોને હેરાન કરું નહીં, અને જ્યારે લોકોને પવનની જરૂર હોય ત્યારે તેઓને મદદ કરું. હવે વાર્તા પૂર્ણ કરો. એક હતા પવનભાઈ, એ તો રોજ રાતે વિશાલના ઘરે આવે, બારણું ખખડાવે. વિશાલભાઈ ધીમેથી બારણું ખોલે અને પવનભાઈ અંદર આવે. બારણાની અંદર આવતા જ આખા ઘરમાં જાણે પવન ભરાઈ જાય, બધી વસ્તુઓમાં જાણે થોડી થોડી ગતિ આવી જાય. ગરમીના દિવસોમાં તો પવનભાઈ ખૂબ સારા લાગે, એટલે પવનભાઈ આવે ત્યારે વિશાલ તો ખૂબ જ ખુશ ખુશ થઈ જાય. હવે છે આપેલ વિવિધ અવાજોને યોગ્ય શબ્દ સાથે જોડો. પવન તો સરસર, સાંકળ ટકટક, પાણી ટપ ટપ, દીવો થરથર ને ઘંટડી ટીન ટીન. 15મો પ્રશ્ન જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલું વાક્ય છે, ગાયનું દૂધ પીવા માટે ખૂબ સારું. ત્યાં ગાયની જગ્યાએ ગાયો લખવાનું છે, તો ગાયોનું દૂધ પીવા માટે ખૂબ સારું. બીજું વાક્ય છે, મેં એક ચકલી પાળી છે. ચકલીની જગ્યાએ ચકલીઓ લખવાનું છે, તો મેં ચકલીઓ પાળી છે. ત્રીજું વાક્ય, છોકરી રૂમમાં રડતી હતી. તો છોકરીની જગ્યાએ છોકરીઓ લખવાનું છે, તો છોકરીઓ રૂમમાં રડતી હતી. હવે એના પછી જોઈએ, તન્મયભાઈ અમારા પ્રિય શિક્ષક છે. તો શિક્ષકની જગ્યાએ શિક્ષકો લખવાનું છે, તો તન્મયભાઈ અને તેમના મિત્ર અમારા પ્રિય શિક્ષકો છે. કુબામાં કચરાનો ઢગલો શોધ્યો ન જડે. ઢગલોની જગ્યાએ ઢગલા લખવાનું છે, તો કુબામાં કચરાના ઢગલા શોધ્યા ન જડે. ચાલો બાળ મિત્રો, તો અહીંયા આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.